લાભ દેખાશે એટલા માટે. આપણો પરિચય આપી દો. પ્રકાશ રાજપૂત, આંતરરાષ્ટ્રીય હિન્દુ સેના ગુજરાત. આજે સ્વામી વિવેકાનંદજી 152મી વર્ષગાંઠે ધર્મ જયંતિ ઉપલક્ષમાં અમે લોકો અહીંયા આવ્યા હતા ગાંધીનગરમાં, અને ગાંધીનગરની સાથે સાથે આપણા દહેગામ જિલ્લાથી પણ અમારા લોકો આવ્યા છે. અમારા દહેગામના પ્રમુખ સુરજસિંહ સાથે ગાંધીનગરના શહેર પ્રમુખ શ્રી મુકેશજી અને આખી ટીમ આવી છે. રામ મંદિર માટે, રામ મંદિર જો તમે સંવિધાનથી ના બનાવી શકતા હોય તો બહુ ઘોર ઈ શરમની વાત કહેવાય આજે કેન્દ્ર માટે. કેમ કે આજે હિન્દુસ્તાનમાં હિન્દુ મંદિર નહીં બને તો શું બનશે હિન્દુસ્તાનમાં? તમે આજે કોઈ પણ સંવિધાનની તમે જે એસસી એસટી કાયદો લાવો છો તો રામની મંદિરનો મુદ્દો કેમ નહીં લાવતા? રામની મંદિર જો મુદ્દો નહીં બને રામ મંદિરનો તો નરેન્દ્ર મોદી નહીં રહે, એ અમારી ખાસ માંગણી રહેશે. આગામી સમયમાં અમે લોકો હિન્દુ માટે તો આંદોલન કરીશું જ, રામજી મંદિર માટે પણ આંદોલન કરીશું. સાથે સાથે આપણા લોકો જે લોકો સમાજમાં વેચવાનું કામ કરી, અમે લોકો જોડાવાનું કામ કરી રહ્યા છીએ, અમે એ લોકો હિન્દુઓ માટેની મુખ્ય માંગણી એ છે કે આજે જે રીતે લોકો સમાજને વેચવાનું કામ કરી રહ્યા છે, પેટા જાતિઓ વેચવાનું કામ કરી રહ્યા છે, આજે સમાજને એક જે દિશા ખોટી દિશામાં લઈ જે લોકો લઈ જઈ રહ્યા છે, અમે લોકો એ લોકો જોડવાનું, એ લોકોને એક મેસેજ આપી રહ્યા છે કે આપણે એક સમાજના એક હિન્દુઓ છો, હિન્દુ છીએ અને બધા એક સાથે જોડાઓ. જય શ્રી કૃષ્ણ.